આગળ વાત કરીએ તો દાહોદમાં વાપી અને વડોદરાથી 30 જેટલા શ્રમિકો પગપાળા કરી દાહોદના નગરપાલિકા ચોક ખાતે આવી પહોંચ્યા હતા, ત્યારે પોલીસે તમામની મેડિકલ ચેકઅપ કરી વતન રવાના કર્યા હતા. દુનિયાભરમાં કોરોનાની મહામારીને લઈને ભારત દેશમાં પણ લોકડાઉન કરવાની સ્થિતિ ઊભી થવા પામી છે. તેવા સમયે ગુજરાતમાં પણ લોકડાઉન હોય તેના કારણે અનેક લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. તેવા સમયે કોરોનાની મહામારીથી બચવા માટે હેમખેમ રીતે પોતાના વતન તરફ રવાના થવા માટે દાહોદ જિલ્લામાંથી કેટલાક ગ્રામ્ય વિસ્તારના લોકો મજૂરી કામ કરવા અર્થે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જતા હોય છે, ત્યારે આજે વાપી અને વડોદરા જિલ્લામાંથી કોઈપણ વાહન ના મળતા પગપાળા કરી 30 જેટલા શ્રમિકો પોતાના વતન તરફ આવવા માટે રવાના થયા હતા. તે સમયે દાહોદના નગરપાલિકા ચોક ખાતે આવી પહોંચતા દાહોદ પોલીસે તેમની પૂછપરછ કરતા તેમને રાજસ્થાનના બાંસવાડાના 20 લોકો અને ઝાલોદ તાલુકાના ગાવડિયા ગામના 10 લોકો હોવાનું જણાવ્યું હતું અને તુરંત દાહોદ પોલીસે આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણ કરતા તેઓ પણ નગરપાલિકા ચોક ખાતે આવી પહોંચ્યા હતા અને તમામ શ્રમિકોનું સ્કેનિંગ ટેસ્ટ કરી તેમણે તમામનું મેડિકલ ચેકઅપ કરાવી સેનિટાઇઝર વડે હાથ ધોવડાવી તમામને જમવા માટે ભોજન આપી ખાનગી વાહન મારફતે સહી સલામત પોતાના વતન તરફ રવાના કર્યા હતા અને આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રએ તમામ શ્રમિકોને નેગેટિવ ટેસ્ટ આવતા રાહતનો શ્વાસ લીધો હતો. નઈમ મુંડા, જેએસટી, દાહોદ.